અને દરેક વખતે આણંદમાં જાહેર સભા માટે આવવાનો મોકો મળ્યો છે, પણ આવો જુવાળ મેં પહેલી વાર જોયો. ભાઈઓ બહેનો, દીકરો ઘેર આવે અને જે ઉમંગ અને ઉત્સાહ હોય, આપે એવો ઉત્સાહ બતાવ્યો છે. ગુજરાતના દીકરાને આપે જે આશીર્વાદ આપ્યા છે, એ બદલ હું આપનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ભાઈઓ બહેનો, હવે ભાઈ જગ્યા જ નથી, આઘા પાછા થઈને કાંઈ ફેર પડવાનો નથી. ભાઈઓ બહેનો, આજ સવારથી પહેલા તબક્કાનું મતદાન પૂર જોશ ચાલી રહ્યું છે અને પ્રથમ ચરણના મતદાનના જે સંકેત મળી રહ્યા છે, કચ્છ હોય, કાઠિયાવાડ હોય કે દક્ષિણ ગુજરાત હો, એક ધારો જુવાળ, ગામડું હોય કે શહેર, ઉજળિયાત વસ્તીનો વિસ્તાર હોય કે દલિત સમાજ રહેતો હોય, આ પહેલા ચરણના મળેલા સમાચાર પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ભૂતકાળના બધા જ રેકોર્ડ તોડીને આગળ વધશે એવું સ્પષ્ટ લાગે છે. પ્રથમ ચરણમાં જે ઉત્સાહ અને ઉમંગથી લોકો મતદાન કરી રહ્યા છે, એવા સૌ મતદાતાઓને પણ હું અભિનંદન આપવાની મારી લાલચને રોકી શકતો નથી. ભાઈઓ બહેનો, ગયા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં જનતા જનાર્દનના દર્શન કરવાનો સૌભાગ્ય મળ્યું. ભાઈઓ બહેનો, આ વખતે ગુજરાતમાં માત્ર ભાજપને જીતાડવાનો જ મિજાજ છે એવું નહીં, સરદાર પટેલના જમાનાથી કોંગ્રેસને સજા કરવાની, કોંગ્રેસને સજા કરવાની જે કસક છે ને, એ કસક કાઢવાનો મૂળ આ વખતે ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. ભાઈઓ બહેનો, આ પરિવારે, આ કોંગ્રેસ પાર્ટીએ એમને ગુજરાત આંખમાં કણાની જેમ ખૂંચે છે, આંખમાં કણાની જેમ. ગુજરાતનું નામ આવે અને એમના માથાના વાળ ઉભા થઈ જાય છે. એ કોઈને સહન કરી શકતા જ નથી. ભાઈઓ, કોઈને સ્વીકારી શકતા નથી. અને ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં જ્યારે પરાજય નિશ્ચિત થઈ ગયો છે,
ત્યારે કોંગ્રેસ પાર્ટી એના એક બે નેતાઓ નહીં, આખી પાર્ટી જે એમની કેબિનેટમાં એમના પાર્લામેન્ટરી બોર્ડમાં જે બેસે છે, એમની કારોબારીમાં બેસે છે, એમાંના મોટા ભાગના લોકો અપશબ્દો બોલવામાં, હલકી ભાષા પ્રયોગ કરવામાં, અપમાન કરવામાં કોઈ કચાસ રાખતા નથી. ભાઈઓ, હું જરા આણંદમાં પ્રધાનમંત્રી જો એટલે આવ્યો છું એવું નથી, ભાઈ સાયકલ પર ફરતો હતો. સ્કૂટર પર આવતો, બસમાં આવું, તમારા બધા સ્વયંસેવકો આવે ને લઈ જાય ને પછી લેતા જાય મને એમના ઘરે. ભાઈઓ, 40-45 વર્ષનો અતૂટ નાતો અહીંના ગામો ગામ સાથે, અહીંના સાર્વજનિક જીવન જોડે, અને એના આધારે કહું છું ભાઈઓ કે કોંગ્રેસ પાર્ટી આ જન્મમાં તો કોંગ્રેસને ગુજરાત ક્યારેય સ્વીકાર કરવાનું નથી. આ ચૂંટણી નહીં, આ જન્મમાં ક્યારેય સ્વીકાર નહીં કરે. ભાઈઓ બહેનો, આ દેશની જનતાને મેં વચન આપ્યું હતું કે આ દેશને, આપ મને કહો ભાઈઓ, ભ્રષ્ટાચારે આ દેશની દુર્દશા કરી છે કે નથી કરી? ભ્રષ્ટાચારે દેશને બરબાદ કર્યો છે કે નથી કર્યો? ઉધઈની જેમ ભ્રષ્ટાચારે દેશને કોરી ખાધો છે કે નથી ખાધો? અને ભ્રષ્ટાચાર જ્યારે વકરે ત્યારે માલે તુજારને તકલીફ નથી પડતી ભાઈ? એ તો પહેલા કામ પાંચમાં થતું હોય તો 15માં કરાવી લે. ભ્રષ્ટાચાર વકરે ત્યારે મધ્યમ વર્ગનો માનવી મરી જતો હોય છે. મધ્યમ વર્ગનો માણસ જે ઈમાનદારીની જિંદગી જીવવા ટેવાયેલો છે, મહેનત કરીને કામ કરવા ટેવાયેલો છે, સરકારના કાયદા કાનૂનનું પાલન કરનારો છે, આ ભ્રષ્ટાચાર એની પ્રગતિના બધા જ રસ્તાઓ બંધ કરી દેતું હોય છે. અને એટલે ભાઈઓ બહેનો, આ દેશના મધ્યમ વર્ગને એના હક આપવા હોય, એને અવસર આપવા હોય, તો દેશમાં આ ભ્રષ્ટાચારનો ખાતમો બોલાવવો જ પડે. ભાઈઓ, આપ મને કહો, આ કામ મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? પૂરી તાકાતથી બોલો, આ મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એવી વ્યવસ્થા વિકસાવવી જોઈએ કે ના વિકસાવવી જોઈએ જેના કારણે ભ્રષ્ટાચાર બંધ થાય? કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ભાઈઓ બહેનો, અમે આ રાજીવ ગાંધી ખબર છે ને, ખબર છે ને, રાજીવ ગાંધી આપણા દેશના વડાપ્રધાન હતા. હું તો રાજીવ ગાંધીની વાત કરું છું ભાઈ. આપણા દેશના વડાપ્રધાન હતા.
અને એમણે એમ કહેલું કે દિલ્હીથી એક રૂપિયો નીકળે તો ગામડામાં જતા જતા 15 પૈસા થઈ જાય છે. મારે જરા કોંગ્રેસ વાળાને પૂછવું છે, આ રાજીવ ગાંધી કહેતા હતા કે દિલ્હીથી એક રૂપિયો નીકળે ગામડામાં જતા જતા 15 પૈસા થઈ જાય, આ કયો પંજો આ રૂપિયો ઘસી નાખતો તો ભાઈ? ના ના, કયો પંજો રૂપિયાના 15 પૈસા કરી નાખતો તો? મારે જરા કોંગ્રેસ વાળાને પૂછવું છે, તમે મને કહો ભાઈ, ડોક્ટરનું કામ શું બીમારી છે એ કહેવાનું છે કે બીમારી દૂર કરવાનું કામ છે? શું કામ છે ભાઈ? તમને બીમારી બતાવે એવો ડોક્ટર જોઈએ કે બીમારી દૂર કરે એવો ડોક્ટર જોઈએ? એવું નહીં, મારા આણંદ વાળાએ તો જોરથી બોલવું પડે. બીમારી કુરે દૂર કરે એવો ડોક્ટર જોઈએ કે ના જોઈએ? આ રાજીવ ગાંધીએ બીમારી બતાવી હતી, પણ બીમારી દૂર તો નરેન્દ્ર મોદી જ કરશે ભાઈ. ભાઈઓ બહેનો, ભારતની સુપ્રીમ કોર્ટે આજથી છ વર્ષ પહેલા દિલ્હીની મનમોહનસિંહજી જે સરકારમાં પ્રધાનમંત્રી હતા અને જે સરકાર સોનિયાબેન ચલાવતા હતા, ભારતની સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવો, એસઆઈટી બનાવો, અને કાળા નાણાં જ્યાં જ્યાં છે એના શોધવા માટેની ગતિવિધિ કરો. આ કોંગ્રેસ પાર્ટી, મનમોહનસિંહજી પ્રધાનમંત્રી, સોનિયાબેન સરકાર ચલાવે, સુપ્રીમ કોર્ટનો હુકમ હતો, 3 વર્ષ સુધી એમણે એસઆઈટી ના બનાવી. ભાઈઓ બહેનો, અમે આવ્યા, સરકારના સોગંદ લીધા પછી પહેલી મીટિંગમાં એસઆઈટી બનાવી દીધી, અને આજે દુનિયાભરની સરકારો જોડે કરાર કર્યા. લોકો સ્વિસ બેંકની વાતો કરે છે, સ્વિસ બેંકની. આ કોંગ્રેસ વાળાને મારા પર ગુસ્સો શેનો તમને ખબર છે? ભાઈ, દુખે છે પેટ અને કૂટે છે માથું. અને આ બધી લૂંટ કરવા વાળી કંપની ભેગી થઈ ગઈ છે, કારણ સ્વિસ બેંક, હમણાં ભારત સરકારે સ્વિટ્ઝરલેન્ડ જોડે કરાર કર્યો અને ત્યાંની સરકારે સ્વીકાર કર્યો કે હવે સ્વિસ બેંકમાં જે કંઈ પૈસાની લેવડ દેવડ થશે એ જ મિનિટે ભારતમાં મોદીને બતાવી દેવામાં આવશે. હવે મને કોઈ તકલીફ થાય કે ના થાય? પછી અપશબ્દો બોલે કે ના બોલે? ભાઈઓ બહેનો, કોઈ મને ગાળો બોલે, કોઈ મને નીચ કે, તો મારે ડરી જવાનું? ના ના, ડરી જવાનું? આ રસ્તો છોડી દેવાનો? આ બેઈમાનોને મોજ કરવા દેવાની? મારે કડક પગલા લેવાના કે ન લેવાના? ભાઈઓ બહેનો, 8 નવેમ્બર રાત્રે 8 વાગે ટીવી પર આવીને મોદીએ કહ્યું, 1000ની નોટ, 500ની નોટ,
આટલા બધા લોકો અહીંયા છે, સમાજના બધા જ વર્ગના લોકો છે. તમે મને કહો ભાઈ, તકલીફ તમને પણ પડી હશે, બેંકોમાં લાઇનમાં તમારે પણ ઉભું રહેવું પડ્યું હશે, અને તેમ છતાંય આ પગલું તમને ગમ્યું કે ના ગમ્યું? તમે રડો છો ભાઈ, તમારું કઈ લૂંટાઈ ગયું? તમને કે હાય બાપ કરો છો? 12 મહિના થઈ ગયા, 12 મહિના કોંગ્રેસ વાળા હજુ રડે છે. આ મોદીએ નોટબંધી કરી, મોદીએ નોટબંધી કરી, મોદીએ નોટબંધી કરી, અરે કોંગ્રેસની દુકાન બંધ કરી દીધી મેં. અને એટલે એમને જરા, કોઈ ઘરમાં તમે જાઓ ભાઈ, મૃત્યુ તો દરેક કુટુંબમાં થતું હોય છે, નાના મોટા દરેકનું થતું હોય છે, પણ કોઈના ઘરે મૃત્યુ થયું હોય અને તમે મળવા જાઓ તો પહેલો મહિનો તો રડારડ ચાલે, પણ જેમ જેમ દિવસ પસાર થાય અને ધીરે ધીરે બધા કામે લાગી જાય. પણ ઘણીવાર કેટલાક ઘરોમાં કમાઉ દીકરો, ઘર ચલાવતો હોય એવો દીકરો, ઘરનું બધું સંભાળતો હોય એવો દીકરો, એ કમાઉ દીકરો ગુજરી જાય અને 12 મહિના પછી પણ જાઓ તો મા બાપ પહેલા 15 મિનિટ તો રડે રડે ને રડે જ. કેમ? કમાઉ દીકરો જતો રહ્યો. આ કોંગ્રેસને પણ આ 1500 વાળી જે થઈ ને, આ એમનો કમાઉ દીકરો ગયો. અને એટલે 12 મહિના પછી પણ આખું એમના પૂરા નથી થતા. રડો રડો રડો, હજુ રડો. અરે તમે આ દેશને રડાયો છે, હવે તમારો રડવાનો વારો છે. તમે આ દેશના ગરીબોને રડાયા છે, હવે તમારો રડવાનો વારો છે. અને જેમણે જેમણે દેશના સામાન્ય માનવીને રડાવ્યો છે, એને હું રડાવીને જ રહેવાનો છું. ભાઈઓ બહેનો, તમે મને કહો, જેમણે આ દેશના ગરીબોનું લૂંટ્યું છે, જેમણે આ દેશના મધ્યમ વર્ગના હક લૂંટ્યા છે, આ લૂંટેરાઓને એમનો લૂંટનો માલ આ ગરીબોને પાછો અપાવવો જોઈએ કે ના અપાવવો જોઈએ? મધ્યમ વર્ગને પાછો અપાવવો જોઈએ કે ના અપાવવો જોઈએ? અને એટલે જ એમને ફફડાટ છે. એમને એમ હતું, કાં તો બધા ખેરખા લોકો, કાયદા કાનૂન બધું ખિસ્સામાં રાખે, ભલભલાને પૂરો કરી નાખે. એમને ખબર નહોતી આ મોદી છે, આ સરદાર પટેલની ધરતીનું ધામણ જાઈને મોટો થયો છે. એમને હતું કે આ બધું બેંકો વાળાને સમજાવીને મૂકી આવીશું તો પછી લીલા લેર કોઈ પૂછશે જ નહીં. પણ એમને ખબર નહોતી કે આ મોદીએ એવું પૂંછડું લગાવ્યું છે કે તમારા રૂપિયા નહીં, ભેગું ભેગું તમારું સરનામું બી આવી ગયું. અને જ્યારે ખબર પડી એટલે હવે ઉચાટ વધતો જાય છે. ભાઈઓ બહેનો, 3 લાખ કંપનીઓ, વિચાર કરો, 3 લાખ કંપનીઓ એવી અમારા ધ્યાનમાં આવી, એમાં કોઈને પાછા મોકલ્યા નહોતા, ખાલી બેંકની લેતી તેતી તપાસ કરી, જરા આંકડાને કોમ્પ્યુટરમાં મૂકીને તપાસવાનું ચાલુ કર્યું. અને પહેલા જ રાઉન્ડમાં આ દેશમાં 3